વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આરતીબેનના શુભ સવાર. આજે આપણે ધોરણ 12માં ભૂગોળ વિષયની અંદર 10મા યુનિટની ચર્ચા કરતા હતા, જે વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં એટલે કે કુદરતની અંદર જે વિશ્વએ સમસ્યાઓ ઊભી કરી છે એની ચર્ચા આ પાઠની અંદર કરીએ છીએ આપણે, જેમાં આગળ આપણે પ્રદૂષણની ચર્ચા કરી, ત્યારબાદ ગરીબી અને ભૂખમરાની ચર્ચા પણ કરી. એ પણ એક મોટી સમસ્યા છે જે વિશ્વની છે, અને એ પણ કુદરતની સમસ્યા કહી શકાય, કારણ કે માનવનું સર્જન પણ કુદરતે કરેલું છે, અને ગરીબી અને ભૂખમરો પણ એ વૈશ્વિક સમસ્યાઓનો એક ભાગ છે. આજે આપણે આવી જ એક સમસ્યા જે ઘન કચરાની જે છે એની ચર્ચા કરવાના છીએ, જે આ યુનિટનો 9મો ભાગ છે. તો જોઈએ હવે આપણે ઘન કચરો. ઘન કચરાની ચર્ચા કરીએ તો ઘન કચરો એટલે એવો કચરો કે જે ઘન પદાર્થો વાળો કચરો છે, તેને આપણે ઘન કચરા તરીકે ઓળખીએ છીએ. આ ઘન કચરો ક્યાંથી ઉત્પન્ન થાય છે એની આપણે ચર્ચા કરીએ તો, આ ઘન કચરો જે છે એ ઘરમાંથી, વેપાર વાણિજ્યમાંથી અને વિવિધ પ્રવૃત્તિમાંથી, વિવિધ ઉદ્યોગોમાંથી ઘન કચરો છે એ ઉત્પન્ન થાય છે. ખાસ કરી અને ઉદ્યોગોની અંદર જે કચરો ઉભો થાય છે એ બહુ મોટા પ્રમાણમાં હોય છે. ઘરમાંથી આપણે જોઈએ તો ઘરના રોજબરોજના જે વપરાશ ઉભો છે એ વપરાશમાંથી ઘણો બધો કચરો છે એ ઉભો થતો હોય છે. જેમ કે ઘરમાંથી ઘણા વાસણો, ઘણા પ્લાસ્ટિકની વસ્તુઓ, આ બધી વસ્તુઓ છે એ જ્યારે નકામી બની જાય છે ત્યારે આવો કચરો છે એ ઉભો થાય છે. એ સિવાય ખોરાકની અંદર પણ આપણે રસોઈની અંદર જે વસ્તુઓ વાપરીએ છીએ એ વસ્તુઓમાંથી પણ ઘણો બધો કચરો છે એ ઉત્પન્ન થતો હોય છે. વેપાર વાણિજ્યમાંથી, વેપાર અને ધંધા, ઉદ્યોગ ધંધાઓમાંથી પણ આવો વેસ્ટેજ કચરો છે એ ઉભો થતો હોય છે. પેકિંગની અંદર બોક્સ આવે છે તો એ બોક્સ નકામું બની જાય છે, એની સાથે દોરેલી ચડાવેલી વીંટી, બાંધેલી દોરી, આ બધી જે બાબતો છે એ પણ એક ઘન કચરો છે. આ સિવાય તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે કચરો ઉભો કરે છે. ઘણી બધી પ્રવૃત્તિઓ પણ એવી હોય છે કે જેનાથી કચરો છે એ ઉભો થાય છે, કચરો છે એ એકત્રિત થાય છે. ઉદ્યોગોમાંથી પણ ઘણો કચરો છે એ ઉભો થાય છે, વેસ્ટેજ વસ્તુઓ હોય છે એ ઘન કચરા તરીકે એ ઉભો થતો હોય છે. શહેરી વિસ્તારોની અંદર પણ કચરાનું ભારણ છે એ વધે છે. દિન પ્રતિદિન શહેરી વિસ્તારોની અંદર વસ્તીનું ભારણ વધતું જાય છે, અને આ વસ્તીના ભારણની સાથે સાથે કચરામાં પણ વધારો થતો જાય છે. અહીંયા જેમ જેમ વસ્તીનો વધારો થતો જાય એમ એમ વસ્તુનો ઉપયોગ પણ વધતો જાય છે, અને એ વસ્તુનો ઉપયોગ વધવાને કારણે અહીંયા ઘન કચરો પણ વધે છે. શહેરોની અંદર વસ્તીનું ભારણ વધે છે એની સરખામણીમાં સગવડો પણ ઓછી પ્રાપ્ત થતી હોય છે. રસ્તાઓની અંદર પણ ઘણા કચરાઓ ફેંકી દેતા હોય છે, વસ્તુઓ વાપરી અને કચરો ફેંકવાની સગવડતાઓ ત્યાં પ્રાપ્ત થતી નથી હોતી. શહેરોની અંદર બિનકાયદેસર વસાહતોનો પણ વધારે ઉભી થયેલી હોય છે. આ બિનકાયદેસર વસાહતોની અંદર કચરાના નિકલની કોઈ સગવડતા હોતી નથી, અને એ સગવડતા ન હોવાને કારણે આ વિસ્તારો જે કચરો ઉત્પન્ન કરે છે એ રસ્તાઓની અંદર ફેંકી દે છે. શહેરોની અંદર આપણે જઈએ છીએ ત્યારે રસ્તાઓની આજુબાજુ ઘણા કચરાઓના ઢગલાઓ જોવા મળે છે, તો આ પણ એક મોટી સમસ્યા છે. જાહેર શૌચાલયો પણ અત્યંત ગંદા હોય છે. હવે તો આજના સમયની અંદર તો આ જાહેર શૌચાલયો છે એ ઘણા ઓછા થઈ ગયેલા હોય જોવા મળે છે, પણ મોટા શહેરોની અંદર શરૂઆતના સમયની અંદર શૌચાલયો પણ ઘરે ઘરે નહોતા, ત્યારે જાહેર શૌચાલયો હતા. એટલે કે
એ આખા મહોલ્લા ના લોકો એ શૌચાલયો નો ઉપયોગ કરતા હતા અને ત્યાં આ શૌચાલયો અત્યંત ગંદા એ જોવા મળે છે. હજુ પણ મુંબઈ જેવા શહેરોની અંદર આવા જાહેર શૌચાલયો જોવા મળે છે. આવા જાહેર શૌચાલયો એ સિવાય જાહેર સેવાઓ જે છે, જેવી કે પરિવહનની સેવાઓની અંદર એસટી ડેપો, રેલવે સ્ટેશનો, અહીંયા જાહેર શૌચાલયો હોય છે તો એ પણ અત્યંત ગંદા માલુમ પડતા હોય છે અને એને કારણે ઘણા બધા રોગો થવાની પણ સંભાવના રહે છે. માનવ મનુષ્યના મળમૂત્ર અને ઘન કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો ઘણી બધી દુર્ગંધ ફેલાય છે. માનવ મળ અને મૂત્ર એ એક મોટી સમસ્યા છે. માનવ વસ્તી વધતી જાય છે એમ એમ એની સમસ્યા પણ વધતી જાય છે. શહેરોની અંદર આવા જાહેર શૌચાલયો હોય છે, ત્યાં પણ અત્યંત ગંદા હોય છે અને એ અત્યંત ગંદા હોવાને કારણે એ ત્યાં આવા શૌચાલયોમાં નકરી દુર્ગંધ હોય છે, ગંધ મારતા હોય છે. એની સાથે સાથે આ કચરો પણ વ્યવસ્થિત રીતે સાફ થયેલો હોતો નથી. અહીંયા ઘણા બધા જંતુઓ ઉત્પન્ન થાય છે, ઘણા બધી માખીઓ પણ ઉત્પન્ન થાય છે અને એને કારણે આ બધા જંતુઓ છે એ જંતુઓ મનુષ્યની અંદર ફેલાય છે અને એના કારણે ઘણા બધા રોગ થવાની સંભાવના રહે છે. તો આ ઘન કચરો છે એ ઘન કચરાનો યોગ્ય નિકાલ જ્યારે નથી થતો ત્યારે આવા દુર્ગંધની અને સ્વાસ્થ્યની સમસ્યાઓ છે એ ઊભી થતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે જે સડી શકે તેવો ઘન કચરો હોય તો તેને દાટીને ખાતર પણ બનાવી શકાય છે. ઘણો બધો કચરો એવો હોય છે કે જે સડી શકે છે, જેમ કે જૈવિક કચરો છે, એ જૈવિક કચરોમાં સડો ઉત્પન્ન થાય છે અને એનાથી જ જૈવિક ખાતર બને છે. આપણને બધાને ખબર છે કે ખાતરની અંદર મોટે ભાગે પશુઓના છાણ મૂત્રનો સમાવેશ થતો હોય છે, એની સાથે સાથે વનસ્પતિજન્ય અવશેષો પણ એમાં ભાગ ભજવતા હોય છે. તો આવો જે કચરો છે જે સડી શકે છે એવા કચરાને મોટા ખાડાઓ કરી અને દાટી દેવામાં આવે અને એમાંથી જે એ ખાતર બને છે. તો આવી રીતે એમાંથી ઘન કચરામાંથી ખાતર બનાવી શકાય છે. પણ જે રોજબરોજના ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની વસ્તુઓ છે એ પ્લાસ્ટિકની વસ્તુઓ સડી શકતી નથી, પણ એ જમીનને વધુ ને વધુ ખરાબ બનાવે છે, બિનફળદ્રુપ બનાવે છે. તો આવી પ્લાસ્ટિકની જે થેલીઓ છે, પ્લાસ્ટિકની બોટલો છે, એ બધી જે વસ્તુઓ છે એ સડી શકતી નથી. તો એ વસ્તુનો જે નિકાલ છે એ નિકાલ અને એ જે ઘન કચરો છે એ નો નિકાલ કરવો છે એ ખૂબ અઘરો બને છે અને એ આ પ્લાસ્ટિકની જે સમસ્યા છે એ ખૂબ મોટી સમસ્યા છે. તમને ખબર હશે કે પ્લાસ્ટિક જે છે એ શેમાંથી પ્રાપ્ત થાય છે, પ્લાસ્ટિક શેમાંથી બને છે. પ્લાસ્ટિક છે એ પેટ્રોલિયમ માંથી જે વધેલો કચરો છે એમાંથી બને છે અને પેટ્રોલિયમની એક પેદાશ આપણે પેટ્રોલની વાત કરીએ તો આ પેટ્રોલ જે છે એ પેટ્રોલ જ્યારે આપણે જમીન ઉપર રેડીએ છીએ અથવા આપણા સ્વાસ્થ્યની અંદર જાય છે, આપણે સૂંઘીએ છીએ તો બેફામ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. તો આ પેટ્રોલિયમની એક જ પેદાશની આપણે જે ચર્ચા કરી પેટ્રોલ, પેટ્રોલથી જો આપણને આટલું બધું નુકસાન થતું હોય તો આ ખનિજ તેલ માંથી બનતી પ્લાસ્ટિકની જે તેલીઓ છે, પ્લાસ્ટિકની વસ્તુઓ છે, એ વસ્તુઓ પણ એ કેટલી બધી નુકસાનકારક છે એનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ. તો આ પ્લાસ્ટિકનો જે ઘન કચરો છે એની નિકાલની જે સમસ્યાઓ છે એ ખૂબ અઘરી છે. તો એના માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો આજની આપણી જે લાઈફસ્ટાઈલ છે એને બદલવી જોઈએ. આજની લાઈફસ્ટાઈલ કેવી છે આપણી? કે વાપરો અને ફેંકી દો, યુઝ એન્ડ થ્રો જેને કહેવાય. આપણે એક વસ્તુ જે પેન છે આપણી, બોલ પેન, જેનાથી આપણે લખીએ છીએ,
તો એ બોલપેન પણ કેવી પસંદ કરીએ છીએ આપણે, કે વાપરીને ફેંકી દેવાનું, એક ના એક વસ્તુથી કંટાળો આવે, એક ના એક પેન ના ગમે. તો આ પેન જેવી નાની વસ્તુ જે આપણે યુઝ એન્ડ થ્રો કરીએ છીએ, વાપરીએ છીએ અને પૂરી થાય એટલે ફેંકી દઈએ છીએ, બીજી રિફિલ બદલવાની કોઈ ઝંઝટ નથી, તો આવી વસ્તુ આપણને વધારે ગમે છે. તો આ એક આપણી ખરાબ માનસિકતા છે અને એને કારણે આપણો આવો ઘન કચરો છે એ દિન પ્રતિદિન વધી રહ્યો છે. અને આ ઘન કચરાની અંદર સૌથી વધુમાં વધુ હોય તો એ પ્લાસ્ટિકનો કચરો છે. પ્લાસ્ટિકના કચરાની અંદર પ્લાસ્ટિકના ડબ્બા, પોલિથીનની કોથળીઓ, આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ તો શું કહીએ છીએ, મને જબલું આપ, વેપારીને એવું કહીએ છીએ જબલું આપો. તો એ જબલું જે છે એ જબલું આપણે છેવટે શું કરીએ છીએ, જેને કોથળી તરીકે ઓળખીએ છીએ, આ જબલાને આપણે પછી ફેંકી દઈએ છીએ ઘરે આવીને અને એનો કચરો વધારીએ છીએ. આપણે કપડાની થેલી લઈને જવાની શરમ આવે છે, તો એ શરમને કારણે આપણે આ પ્લાસ્ટિકની કોથળીઓનો કચરો પણ વધારીએ છીએ. પ્લાસ્ટિકના બાટલા જે પાણી પીવાના ઉપયોગમાં આવે છે, અત્યારે પ્લાસ્ટિકના જે પાણીની બોટલો છે એ સૌથી વધુ પ્રચલિત છે. એની સાથે સાથે ઠંડા પીણાઓ જે પણ પ્લાસ્ટિકની બોટલોમાં આવે છે અને એ પણ આપણે ઉપયોગના અંતે ફેંકી દઈએ છીએ, તો એનો પણ ઉપયોગ વધતો જાય છે અને એનો પણ ઘન કચરો છે એ વધતો જાય છે. એ પછી જુદા જુદા પ્રકારના કેનો, એ પણ પ્લાસ્ટિકના આવે છે અને એ કેનનો કચરો પણ ઘન કચરા તરીકે દિન પ્રતિદિન વધતો જાય છે. એટલે કે આપણી જે માનસિકતા છે યુઝ અને થ્રો, વાપરો અને ફેંકી દેવાના કારણે આપણી સમસ્યા ઘન કચરાની છે એ વધતી જાય છે. અહીંયા તમને એવું એક ચિત્ર દેખાડેલું છે કે જે આ ઘન કચરો છે એ ભેગો કરે છે. આ બે વ્યક્તિઓ છે એ આ વાનની અંદર ઘન કચરાને ભેગો કરે છે. આપણે ત્યાં પણ હવે આવી પ્રથા છે કે શેરીએ શેરીએ આવો કચરો છે એ ઉઘરાવવા માટે એ આપણી નગરપાલિકામાંથી કે મ્યુનિસિપાલિટીમાંથી લોકો આવતા હોય છે ગાડી લઈને અને ગાડીની અંદર આવો કચરો છે એ ભેગો કરવામાં આવે છે. આપણો દિવસભરનો જે કચરો છે એ આવા જે ઉઘરાવવા વાળા, જે કચરા ઉઘરાવવા વાળા આવે છે એને આપણે અંતરની અંદર અંદર ફેંકી દઈએ છીએ. અને આ ઘન કચરો છે એ ઘન કચરો લેવા વાળી વ્યક્તિઓ છે એ પણ આવો સ્પેશિયલ એમનો શૂઝ પહેરીને, એટલે કે સૂટ પહેરીને જ આવતા હોય છે, મોજાઓ પહેરીને આવતા હોય છે, જેથી આ કચરાની અંદર જે જંતુઓ છે ઉત્પન્ન થયેલા એમને અસર કરતા હોતા નથી. અને જો આ સ્પેશિયલ એમનો પોશાક પહેરીને ન આવે તો આ કચરો પણ એમને જીવ જંતુઓ એમાં ઉત્પન્ન થતા હોય છે અને એ જીવ જંતુના ઉત્પન્ન થવાને કારણે એ અનેક રોગોના ભોગ બને છે. તો આવું ન થાય એની કાળજી પણ જે સફાઈ કામદારો છે એ રાખતા હોય છે અને સફાઈ કામદાર દ્વારા આ કચરાને ભેગો કરી, એકત્રિત કરી અને ગાડીમાં લઈ જઈ અને શહેરથી ઘણો દૂર એ કચરાનો ઢગલો છે એ કરવામાં આવતો હોય છે અને ત્યાં આવા કચરાને અલગ પણ પાડવામાં આવતો હોય છે, જેમાં પ્લાસ્ટિકની કોથળીઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ અને જુદા જુદા પ્રકારના જે કચરાઓ છે એ જુદા જુદા કરી અને જ્યાં રિસાયકલિંગ થાય એવો કચરો છે એ પણ મોકલવામાં આવતો હોય છે અને જે રિસાયકલિંગ ન થાય એવા કચરાને બાળી પણ દેવામાં આવતો હોય છે. ઘણા કચરા એવા છે કે જેમાં રિસાયકલિંગ એટલે કે એમાંથી ખાતર પણ ઉત્પન્ન કરવામાં આવે છે, તો એવા કચરાને દાટી દઈ અને ખાતર પણ બનાવવામાં આવતું હોય છે. તો આવા કચરામાંથી મોટા પ્લાન્ટો પણ બનતા હોય છે અને આ ઘન કચરાની જે સમસ્યાઓ છે એને આ રીતે એ નિવારતા પણ હોય છે. અહીંયા પણ એક વ્યક્તિ બતાવ્યું છે કે જે આ ઘન કચરો છે એમાં આ ટીવી જે છે ટીવી છે એને ફેંકી દે છે અને આવી જ રીતે આ કચરો છે એ ફેંકતા ફેંકતા આવો મોટો ઢગલો બની જાય છે અને આ ઢગલાની સમસ્યા છે એ પણ મોટી બને છે. આ ઘન કચરો છે એ બધો ફેંકેલો આપણને અહીંયા નજરે પડે છે અને રોજ બરોજ આવા મોટા ને મોટા ઢગલાઓ થતા જાય છે. તો આ કચરાની જે સમસ્યાઓ છે એ પણ ઘણી ગહેરી બનેલી હોય છે.
આ ગણ કચરાથી કેવી કેવી સમસ્યાઓ ઉભી થાય છે એની આપણે હવે ચર્ચા કરીએ. તો આ ગણ કચરાની જે નિકાલની સમસ્યાઓ છે એ ખૂબ મોટી સમસ્યાઓ છે. આ કુડા કચરાથી લગભગ 25 જાતના રોગો થવાની સંભાવનાઓ રહે છે. આ જે કચરો ઉભો થાય છે એટલે કે આ કચરા ગણ કચરાની જે સમસ્યા છે એ સમસ્યાથી ઘણા બધા રોગો છે એ ફેલાય છે. એમાં 25 જાતના જે રોગ છે એ મુખ્ય છે. એમાંના ટાઈફોઇડ, કોલેરા, પ્લેગ, ડેન્ગ્યુ અને કમળો, જેને આપણે પીળો તાવ કહીએ છીએ. તો આ જે રોગ છે એ આવા ઘન કચરાથી અને ઘન કચરામાંથી ફેલાતા જીવ જંતુઓથી બનતો રોગ છે. તો આવા જે રોગ છે એ રોગનો ભોગ એ ઘણા બધા લોકો બનતા હોય છે. ઘણી વખત આવા ઘન કચરાના ઢગલાઓમાંથી લાગતી આગ અને ફેલાતો ધુમાડો એ નજીકની માનવ વસાહતો અને નજીકમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીમાં સર્જે છે. ઘણી વખત આવો ઘન કચરો હોય તો એ ઘન કચરાની અંદર આગ લાગે છે. અહીંયા તમને દેખાડેલું છે કે અહીંયા જો અહીંયા આગ લાગેલી દેખાડવામાં આવે છે. આ જે વિસ્તાર છે દૂર દૂરનો વિસ્તાર એ અહીંયા જો આગ છે એ લાગેલી છે. તો આ આગની જે સમસ્યાઓ છે એ ઉભી થાય છે અને એ આગના ઢગલામાં એટલે કે ઘન કચરાના ઢગલામાં જે આગ લાગે છે એને કારણે ધુમાડો પણ ફેલાય છે અને આ ધુમાડોમાં એટલું બધું પ્રદૂષણ હોય છે અને એટલો બધો કાળો ધુમાડો ઉત્પન્ન થાય છે કે નજીકમાં જે લોકો રહે છે એ લોકોને ભારે મુશ્કેલી પડે છે. અને વાયુનું પ્રદૂષણ જે ફેલાય છે એ વાયુનું પ્રદૂષણ એ આ લોકોની મુખ્ય સમસ્યાઓ બની જાય છે. આવા કચરામાં જે આગ લાગે છે એ ઘણી વખતે કલાક બે કલાકમાં બુઝાઈ પણ નથી જતી. ઘણા દિવસો સુધી આ આગ લાગતી હોય છે. અહીંયા આપણે ભારતની અંદર 2016ની અંદર મુંબઈમાં આગ લાગી હતી આવી જ, જે કચરાના ઢગલામાં લાગી હતી અને આ આગને બુઝાવતા ઘણા બધા દિવસો લાગ્યા હતા અને એને કારણે હવાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર પ્રદૂષણ ફેલાયું હતું. તો આવા કચરામાં જ્યારે આગ લાગે છે ત્યારે ખૂબ મોટું પ્રદૂષણ ફેલાય છે અને એ પણ વાયુનું પ્રદૂષણ ફેલાય છે અને એ વાયુનું પ્રદૂષણ ખૂબ ભયાનક હોય છે. કારણ કે આ ઢગલાની અંદર પ્લાસ્ટિક જન્ય અવશેષો પણ જોવા મળે છે અને આ પ્લાસ્ટિક આપણે બાળીએ છીએ ત્યારે તમને ખબર હશે કે કાળો કાળો ધુમાડો નીકળે છે અને આ કાળો કાળા ધુમાડાની અંદર ઘણી બધી રજોટી પણ હોય છે. જો આ કાળા ધુમાડાની અંદર આપણે એક જગ્યાએ એને ઝીલી લઈએ તો આપણને ખ્યાલ આવે કે આ કચરો છે એ ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ ભયાનક કચરો જે છે એ છે. ત્યારબાદ આપણે જોઈએ આ ઘન કચરાનો નિકાલ કેવી રીતે થઈ શકે એના ઉપાયોની ચર્ચા કરીએ આપણે. તો આ ઘન કચરાના નિકાલ માટે શહેર સુધરાય એટલે કે નગરપાલિકાઓ જે છે એ નગરપાલિકાઓ આ કચરાને શહેરથી દૂર ફેંકી આવવાને બદલે એનો પુનઃ ઉપયોગ કરવામાં આવે તો એ કચરાનો નિકાલની સમસ્યાઓ છે એ ઓછી બને છે. જોકે આજના સમયની અંદર દરેક નગરપાલિકાઓ આવો વિચાર કરતી જ હોય છે અને એનો અમલ પણ કરે છે કે જે વસ્તુનો પુનઃ ઉપયોગ કરી શકાય એવું હોય તો એ પુનઃ ઉપયોગમાં લેવાને કારણે એ સમસ્યાઓમાં ઘટાડો થાય છે. ઘણી બધી ચીજ વસ્તુઓ એવી છે જેમ કે પ્લાસ્ટિકની વસ્તુઓ જેને ફરીવાર ઉપયોગ કરી શકાય છે. એ પ્લાસ્ટિકની વસ્તુઓને ફરી બાળી, ફરી પ્રોસેસ કરી, ફરી દાણા બનાવી અને ફરી એનો ઉપયોગ એટલે કે ફરી જેવો એનો ઢાળ બનાવવો હોય એવો વસ્તુનો બનાવી શકાય છે. એવી જ રીતે કાગળનો પણ ફરીને ફરી ઉપયોગ કરી શકાય છે. એને પણ ફરીને ફરી પ્રોસેસ કરી શકાય છે અને ફરી એમાંથી કાગળ બનાવી શકાય છે. તો આવી બધી જે ચીજ વસ્તુઓ છે એ વસ્તુઓને ફેંકી ન દેવા કરતા એને પુનઃ ઉપયોગમાં લઈ અને એવો અભિગમ જો અપનાવવામાં આવે તો આ કચરાનો નિકાલ કરવાની જે સમસ્યાઓ છે એનાથી આપણે દૂર રહી શકીએ. કેટલાક જૈવિક કચરાઓ જે છે એ જૈવિક કચરામાંથી કમ્પોઝિંગ કરી જૈવિક ખાતર પણ બનાવી શકાય છે.
ઘણા બધો કચરો એવો છે કે જે જૈવિક કચરો છે. જૈવિક કચરો એટલે કે જે જીવમાંથી ઉત્પન્ન થતો કચરો છે, જેમ કે વનસ્પતિજન્ય અવશેષો એ કહેવાય. એ કચરો જે છે એ જૈવિક કચરો કહેવાય છે, જેમ કે વૃક્ષોના પાંદડાઓ, છાલ, એના મૂળ, એના જે અવશેષો છે એ જૈવિક કચરો છે. પશુઓના મળમૂત્ર એ જૈવિક કચરો છે. તો આ બધો જે કચરો છે એને કમ્પોસ્ટિંગ કરવાનું, એટલે કે એને દાટી દઈએ, બાળી દાટી દેવાથી એમાં સડો ઉત્પન્ન થાય અને સેન્દ્રિય પદાર્થ બને, અને સેન્દ્રિય પદાર્થ બનવાથી એ જૈવિક ખાતરો બને, અને જૈવિક ખાતર બનવાને કારણે આ જમીન છે વધુ ફળદ્રુપ બને. આવા જૈવિક કચરામાંથી જૈવિક ખાતરો બનાવી શકાય છે. તાપ વિદ્યુત મથકો, જે વિદ્યુત મથકો છે એમાં ઘણો બધા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ખનિજ કોલસાની અથવા તો લાકડાની જરૂરિયાત પડે છે. તો આ ખનિજ કોલસો કે લાકડું બાળે છે ત્યારે એમાંથી રાખ બને છે. એ દહન થવાથી શું બને છે? એમાંથી ઉત્પન્ન થાય છે રાખ, ઉત્પન્ન થાય છે. તો આ રાખની નિકાલની સમસ્યા પણ ઘણી મોટી હોય છે. તો એમાંથી એ રાખમાંથી ઈટો અથવા તો ટાઇલ્સો બનાવી શકાય છે. તો જો એનો ઉપયોગ આવા ઈટો કે ટાઇલ્સ બનાવવામાં કરવામાં આવે તો એ રાખની દૂર કરવાની જે સમસ્યા છે એ પણ ઉદ્ભવે નહીં, અને એમાંથી આવી ઉપયોગી વસ્તુઓ છે પણ બનાવી શકાય છે. કાચ, પૂઠા, કાગળ, પતરા, આવી બધી ચીજ વસ્તુઓ છે એને ઘન કચરામાંથી જુદી જુદી પાડી અને રીસાયકલિંગ કરવા જોઈએ. કાચ જે છે એ કાચમાંથી પણ રીસાયકલિંગ થાય છે, કાચને પણ ફરીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે. એવી રીતે પૂઠા અને કાગળ જે વનસ્પતિમાંથી બને છે તો એને પણ આપણે ફરી રીસાયકલિંગ કરી અને ફરી કાગળ કે પૂઠા બનાવી શકાય છે. પતરા, જે પતરું જે છે એ લોખંડમાંથી બને છે, એટલે કે લોહ અયસ્કમાંથી બને છે, અને એમાંથી પણ આપણે રીસાયકલિંગ કરી અને ફરી પાછું લોખંડની ચીજ વસ્તુઓ બનાવી શકાય છે. તો જો એ રીસાયકલિંગ કરી અને ફરીને ફરી પાછો એનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આ વૃક્ષોનો ઉપયોગ ઘટી જાય છે. બીજી ખનિજ સંપત્તિ મેળવવાનો ઉપયોગ પણ ઘટી જાય છે, એટલે કે જમીનમાંથી ખનિજ સંપત્તિ જે વધુ ને વધુ મેળવવામાં આવે છે તો એને બદલે રીસાયકલિંગ કરવાથી એ ખનિજ છે મેળવવાની આપણે જરૂરિયાત ઊભી થતી નથી, એટલે કે આપણી જમીનની અંદર ખનિજો છે એ પણ બચી શકે છે. તો આવી રીસાયકલિંગ કરી અને ફરીને ફરી આ કચરાનો ઉપયોગ કરવો જોઈએ. કચરાનો નિકાલ આપણે મોટે ભાગે નીચે જમીન કે મોટા ખાડાઓ પૂરી તેને નવસાધ્ય કે વપરાશ યોગ્ય બનાવવા માટે પણ કરવો જોઈએ. આવો જે કચરો છે એ કચરાને નીચે ભૂમિ હોય અથવા તો જ્યાં મોટા મોટા ખાડાઓ પડ્યા હોય એ ખાડાની અંદર જો આ કચરાને નાખવામાં આવે અને એને એ જમીનને યોગ્ય બનાવવામાં આવે તો એ પણ આપણે જમીન છે એ વાપરી શકીએ છીએ. આપણે ભારતની અંદર જે ધારાવી વસાહત છે એ ધારાવી વસાહત એવા જ પ્રકારની છે કે એ ધારાવી વસાહતો એટલે કે એ સમુદ્રની નીચી ભૂમિ છે અને એ નીચી ભૂમિની અંદર શહેરભરનો જે કચરો છે એ ત્યાં નાખવામાં આવેલો અને પરિણામે આ ખાડા છે એ નીચી ભૂમિ છે એ પુરાઈ ગઈ અને પૂરી જવાને કારણે એ જમીન છે પ્લેન બની અને ત્યાં આવી વસાહત ઊભી થઈ છે, જેને આપણે ધારાવી વસાહત તરીકે ઓળખીએ છીએ. અને આ ધારાવી વસાહત એટલે મુંબઈની અથવા તો એશિયાની મોટી ઝૂંપડપટ્ટી જેને આપણે ધારાવી વસાહત તરીકે ઓળખીએ છીએ, અને એ આવી નીચાણ ભૂમિ વાળા વિસ્તારમાંથી બનેલી છે. ઘન કચરાને જમીનમાં દાટીને તેમાંથી ખાતર પણ બનાવી શકાય છે. તો ખાતર બનાવી અને ખેતરની અંદર જો નાખવામાં આવે તો આ ખાતરનો અને આ જમીનનો ઘન કચરાનો યોગ્ય ઉપાય થઈ શકે છે અને નિકાલની સમસ્યા પણ ઘટે છે, અને એની સાથે સાથે ખાતર બનાવવાના કારણે ખેત ઉત્પાદનનું પ્રમાણ પણ વધે છે અને
રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ ઓછો કરીએ અને એને કારણે જમીનનું પ્રદૂષણ પણ ઘટે છે, પાણીનું પ્રદૂષણ પણ ઘટે છે અને કણ કચરા નિકાલની સમસ્યાઓમાં પણ ઘટાડો થાય છે. એટલે એક ગાયે ત્રણ પક્ષીને આપણે મારી શકીએ છીએ. અહીંયા સડી શકે તેવા કચરામાંથી બાયોગેસ પણ બનાવી શકાય છે અને બાયોગેસ થી ઉર્જા પણ ઉત્પન્ન કરી શકાય છે અને આ ઉર્જા આપણે વીજળી તરીકે વાપરી શકીએ છીએ અથવા તો રસોઈ માટે ગેસનો ઉપયોગ કે કુદરતી ગેસનો ઉપયોગ કરીએ છીએ તેની બદલે આ બાયોગેસનો ઉપયોગ પણ કરી શકાય છે અને આ બાયોગેસ થી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને કારણે જે બીજી ઉર્જાઓનો જે ઉપયોગ છે આપણે ઓછો કરીએ છીએ અને એની સાથે સાથે આ બાયોગેસ માંથી જે કચરો ઉત્પન્ન થાય છે એ કચરા માંથી આપણે ઉત્તમ પ્રકારનું ખાતર પણ બનાવી શકીએ છીએ. તો આવી બિન પરંપરાગત ઉર્જા માં સ્ત્રોત જે છે એનો ઉપયોગ વધારીએ અને આ ઉર્જા છે એ આપણે અક્ષય ઉર્જા છે એ બચાવી શકીએ છીએ. તો આ રીતે આ ઘન કચરાનો નિકાલ છે આ રીતે કરવામાં આવે તો એનો ઉપયોગ પણ વધે છે અને ઘન કચરાની સમસ્યાઓ પણ ઘટી જાય છે. તો અહીંયા આપણે એવા ઘણા બધા સાધનો બતાવ્યા છે કે જે ઘન કચરાના નિકાલ માટે જરૂરી છે અને આવા સાધનોનો આવા ઉપયોગ કરવામાં આવે આવા પહેરવેશનો ઉપયોગ કરવામાં આવે તો ઘન કચરાનો નિકાલની જે સમસ્યાની સાથે સાથે જે જીવજંતુજન્ય રોગો છે એ સફાઈ વર્કરોને લાગુ ના પડે અને આમ જનતાને પણ લાગુ ન પડે. તો આ જે છે એ તમને બૂટ બતાવ્યા છે જે બૂટ ઢીચણ સુધીના હોય છે અને આ ઢીચણ સુધીના જો બૂટ પહેરવામાં આવે તો પગથી થતો જે ઘન કચરાની સમસ્યાઓ છે ઘણા જંતુઓ એવા છે કે ચામડીના સંપર્કથી પણ શરીરની અંદર પ્રવેશે છે. તો પગથી પણ પ્રવેશે છે હાથથી પણ પ્રવેશે છે. તો આ મોજાઓનો ઉપયોગ કરવામાં આવે તો આ જંતુઓ છે એ પ્રવેશી શકતા નથી. એવી રીતે આ એપ્રોન છે એ એપ્રોન પણ સફાઈ કામદારો પહેરી શકે છે. એવી રીતે આ કોટી છે એ પણ સફાઈ કામદારો પહેરે. માથામાં આ માસ્ક છે આ માસ્કનો ઉપયોગ પણ કરવામાં આવે. ચશ્માનો પણ એ અલગ પ્રકારના ઉપયોગ કરવામાં આવે. આ જે છે એ માથાની અંદર પહેરવાનો હેલ્મેટ છે એ અલગ પ્રકારનું હેલ્મેટ જે કચરાથી રક્ષણ આપે છે અને જંતુઓથી પણ રક્ષણ આપે છે. તો આ રીતે આપણે ઘન કચરાના નિકાલ માટે આવી બધી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ વિડીયો આપણે ઘન કચરાનો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઘન કચરાના નિકાલની જે સમસ્યાઓ છે એની પણ આપણે ચર્ચા કરી અને એમાં આપણે પણ સહભાગી બનીએ. રિસાયકલિંગ થાય એવો કચરો આપણે પસ્તીમાં આપીએ અથવા તો ભંગારમાં આપીએ તો એ ભંગારમાં એ કચરો જે જાય છે એ કચરો રિસાયકલિંગમાં જ જાય છે અને ભલે એમાં આપણને પૈસા કદાચ ઓછા મળે પણ આપણે એને ફેંકી ન દેતા આપણે એનો વધુ ને વધુ ઉપયોગ થાય અને રિસાયકલિંગ થાય અને એનો ઉપયોગ આપણે ઓછો કરીએ વધુ ને વધુ એના એ વસ્તુનો ઉપયોગ થાય એવા પ્રયત્નો કરીએ. તો એમાં આપણે પણ સહભાગી બનીએ અને આ વિડીયોને નિહાળી અને તમે ચોક્કસપણે એ પ્રકારનું જ્ઞાન લઈ અને એમાં બચત થાય એવો પ્રયત્ન કરીશું. તો આ વિડીયોને નિહાળી અને તમે લાઈક કરશો અને એની માહિતી પણ બીજાને મળે એથી એને તમે વધુ ને વધુ શેર કરજો અને આ વિડીયો વિશેના પ્રતિભાવો જે છે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો.